હેલો વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારનું યુનિટ નંબર છ એટલે દ્વિતીય સત્રનો પહેલો પાઠ ધ સ્કાય ઇઝ ફોલિંગ આકાશ પડી રહ્યું છે તો તમે બાળપણમાં સસલાની વાર્તા તો સાંભળી જ હશે ને તો આ સસલાની વાર્તા ખૂબ જ રોમાંચ અને મજેદાર છે તો આ યુનિટનું સંપૂર્ણ પાઠ્યપુસ્તકના આપણે જવાબ સાથેનું સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં કરવાના છે તો આ વિડીયોની અંત સુધી જોજો સાથે સાથે તમારી સ્વાપોથીના જવાબો પણ આની અંદર ઘણા અંશે આવી જશે એટલા માટે સંપૂર્ણ સોલ્યુશન ખૂબ જ મજા આવે એવું છે તો આપણે શરૂ કરીએ હવે આપણે ધોરણ ચારનું અંગ્રેજી જે ન્યૂ બ્ય બુક છે આપણી નવી ચોપડી છે બરાબર એનો યુનિટ નંબર છ એટલે પ્રત આપણે પ્રથમ સત્ર પછી દ્વિતીય સત્રનો પહેલો પાઠ એમ કહી શકાય તો તમારી પાસે સરસ મજાનું આ કાવ્ય હશે આ કાવ્ય તમે સમજ્યા હશો સાથે સાથે હવે આપણે એના પ્રશ્નોના જવાબો જોઈએ તો તમારા પાના નંબર છપ્પન પર જે ચોપડી પર આપેલા છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ ફોર ધ પોયમ કાવ્યમાંથી પ્રાશવાળા શબ્દ શોધીને લખવાના છે અહીં સરસ રીતે આપણે લખેલા છે રન છે રન તો ફન થશે બીજું છે ફ્લાય તો ટ્રાય કૂક તો બુક શાઉટ આઉટ ત્યારબાદ ક્લેપ ટેપ હોપ ટોપ ટેક કેક અને બોલ તો વોક સાથે સાથે બીજા આપણે જોઈએ મિત્રો તો કાવ્યમાંથી કોઈ પણ દસ એક્શન વર્ડ છે એ શોધીને લખવાના છે તો અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો વોક એટલે મિત્રો ચાલવું થાય તો વોક બીજું છે રન એટલે દોડવું જે કાવ્યમાં આપેલા છે હતા મિત્રો સિંગ એટલે ગાવું ફ્લાય એટલે ઉડવું પ્લે એટલે રમવું કૂક એટલે આપણે રસોઈ બનાવી ગીવ એટલે આપવું રીડ એટલે વાંચવું જમ્પ એટલે કૂદવું અને શાવું એટલે એરેન્જ ધ ફોલોઇંગ વર્ડ ઇન ધ આલ્ફાબેટ ઓર્ડર એટલે કે શબ્દોને મૂળાક્ષરના ક્રમમાં લખવાના છે એબીસીડી વાઇઝ તો આપણે મિત્રો બોલ છે એ બે વખત આવી ગયો છે એટલે બોલ આપણે અહીંયા મૂકી દીધો છે બરાબર ત્યારબાદ તો આ બોલની આપણી જરૂર નહીં પડે તો પછી એ વાળા એક શબ્દ નથી એટલે બી વાળા લઈશું એટલે બુક આવશે પછી સીવાળા છે તો એ આવશે તો કેક પછી ડીવાળા તો ડાન્સ બરાબર ઈ એફ નથી આપણે પછી થેટ જમ્પવાળા એટલે જે વાળા આવશે બરાબર જમ્પ પછી ટીવાળા ટેપ અને ટ્રાય આવશે ટેપ અને ટ્રાયમાં જે આમાં ટી ટી બંને કોમન છે માર્થે એ વાળો અને પછી આરવાળો આવશે ત્યારબાદ વોક એ ડબલ્યુ આપણે એબીસીડીમાં છેલ્લે જ આવે છે ત્યારે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો રન ફન ગીવ એવી રીતના એના પણ ફન ગીવ પ્લે રીડ રન સિંગ અને સ્કીપ આવશે ત્યારબાદ ત્રીજાની અંદર ફ્લાય શાઉટ સ્કીપ થ્રો ટચ વોક અને વોલ આવશે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ઓગણસાઠ ઉપર તમે જે સ્ટોરી વાંચી લીધી હશે આ સ્ટોરી વાંચ્યા બાદ તેને આપણે ચિત્ર તમને આપેલા હશે બુકમાં આ સાથે તેને યોગ્ય ક્રમ સાથે એનો સાચો ક્રમ છે એ આપવાનો છે તો ધ ફોક્સ ઓલ્સો સ્ટાર્ટેડ રનિંગ વિથ ધ રેબિટ જે તમારા બુકમાં વાક્ય આપેલું છે ચિત્ર સાથેનું પહેલું તેની સાથે પહેલાંમાં ત્રણ આવશે કારણ કે વાર્તાના ક્રમમાં આપણે વાક્ય ગોઠવવાના છે બરાબર ને મિત્રો તો બીજું છે ધ રેબેટ ધ ફોક્સ એન્ડ ધ મંકી રેન ફાસ્ટ તેમાં ચોથું વાક્ય આવશે બીજામાં ચોથું સડનલી અ લીફ ફોલ ઓન ધ રેબેટ એની ત્રીજામાં પહેલું ધ રેબિટ મેટ અફોક્સ ધ વે ચોથામાં બીજું અને પાંચમાની અંદર છે મિત્રો કે ધ લાયન કેમ નિયર ધ ટ્રી એન્ડ આસ્ક વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ એમાં પાંચમું અને ધ રેબિટ ડીડ નોટ સે એનીથીંગ હી રન વે ફ્રોમ ધેર તેમાં છઠ્ઠું વાક્ય વિદ્યાર્થી મિત્રો આવશે તો મિત્રો આ બંને પેજ છે એ તમે જોઈ લીધા હશે તો ત્યારબાદ મિત્રો એના પછી કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ વેર વોઝ ધ રેબિટ સ્લીપિંગ તો એમાં ઓપ્શન નંબર એ અંડર અ ટ્રી આવશે ઓપ્શન નંબર બે વોટ ફેલ ઓન ધ રેબિટ વેન હી બરાબર તો ઓપ્શન બી આવશે જ્યારે એ સી સસલું સૂતું હતું બરાબર તો તેના ઉપર ત્યારે પાંદડું પડ્યું લીફ આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી હુ ધ રેબિટ મેટ ફાસ્ટ તો ઓપ્શન નંબર સી ફોક્સ ને મળે છે માટે ફોક્સ આવશે પહેલા હુ જોઈનેટ ધ રેબિટ એન્ડ ધ ફોક્સ એમાં જવાબ આવશે એટલે મંકી ત્યારબાદ મંકી છે એ મળે છે હુ ટુક ધ લાયન નિયર ધ ટ્રી ઓપ્શન નંબર ડી આવશે રેબિટ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ જેમાં ખાલી જગ્યા છે કે ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ધ રેબિટ વોઝ ખાલી જગ્યા અંડર અ ટ્રી એમાં સ્લીપિંગ આવશે ધ ખાલી જગ્યા ઓલ્સો સ્ટાર્ટેડ રનિંગ વિથ રેબિટ એમાં ફોક્સ ધ ખાલી જગ્યા ધ ફોક્સ એન્ડ ધ મંકી રે બરાબર રેન ફાસ્ટ એમાં તમારે રેબિટ લખવાનું છે ધ ખાલી જગ્યા શો ધ લીફ એન્ડ સ્ટાર્ટેડ લાફિંગ એની અંદર લાયન આવશે ત્યારબાદ ટ્રુ ફોલ્સનો જે ક્વેશ્ચન છે તેની અંદર વાત કરીએ મિત્રો કે ટ્રુ ફોલ્સ છે જ્યાં તેમાં તમારે ટ્રુ અને ફોલ્સ લખવાનું છે સડનલી એન્ડ એપલ ફોલ ઓન ધ રેવે તો એમાં આવશે ખોટું કારણ કે સફરજન એના મસ્તક ઉપર નહોતું પડ્યું એના ઉપર નહોતું હતું બરાબર એ તો લીફ હતું એટલે પાંદડું હતું તો ફોલ્સ આવશે તેવી જ રીતના બીજું છે ધ રેબિટ મેટ ડિયર ઓન ધ વે એમાં ફોલ્સ ધ રેબિટ સેટ ધ સ્કાય ઇઝ ફોલિંગ એમાં ટ્રુ આવશે ધ લાયન ઓલ્સો સ્ટાર્ટેડ રનિંગ વિથ ધેમ એમાં ફોલ્સ આવશે ધ સો શો લીફ એન્ડ સ્ટાર્ટેડ લાફિંગ એની અંદર ટ્રુ આવશે ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તેની અંદર છે રાઈટ હુ સ્પીક ધ ફોલોવિંગ સેન્ટેન્સ બરાબર છે તો પહેલું છે ડિયર ફોક્સ રન અવે

તો આ રીતના ખાલી જગ્યા મિત્રો પીજ નંબર મિત્રો તમારે પાઠ્યપુસ્તક પેરેગ્રાફ છે એના આધારે ખાલી જગ્યા છે એ છે તો આપણે જોઈએ આ પેરેગ્રાફ આખો વાંચવાનો છે સમજવાનો છે અને પછી આ ખાલી જગ્યા પૂરવાની છે તો આ ખાલી જગ્યામાં શું આવશે તેની ચર્ચા કરીએ તો ખાલી જગ્યા ઇઝ રાહુલ ઇઝ ફ્રેન્ડ તો એમાં આવશે પ્રજ્ઞેશ બીજું રાહુલ ઇઝ ફ્રેન્ડ ઇઝ ખાલી જગ્યા યર ઓલ્ડ એમાં આવશે થર્ટીન એટલે કે તેર હી ઇઝ અ ટોલ એન્ડ હેન્ડસમ તો હેન્ડસમ એ ખાલી જગ્યામાં આવશે જવાબ અને ઇઝ રાહુલ ઇઝ ફ્રેન્ડ ક્લેવર યસ તો એમાં યસમાં ટીકમાં આવશે અને હી લાઇક્સ તો એમાં તમારે લખવાનું છે રીડિંગ સ્ટોરી એન્ડ ફ્લેઈંગ ક્રિકેટ ઓકે મિત્રો આગળ જોઈએ લુક કેન અંડરસ્ટેન્ડ જુઓ અને સમજોની તો અહીંયા થોડાક છે ચિત્રો આપવામાં આવ્યા છે તો આ ચિત્ર છે રિપબ્લિક ડે છવીસમી જાન્યુઆરી જેમાં આપણે સૈનિકોને યાદ કરીએ છીએ પછી છે ધૂળેટી જેમાં સરસ મજાના રંગોથી આપણે રમીએ છીએ પછી ઈદ છે જે મુસ્લિમ ધર્મની અંદર છે એ ખૂબ ખાસ તહેવાર છે જેમાં ઈદ મિલાદ છે એમાં બધાય આપે છે અને રક્ષાબંધન જે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો જન્માષ્ટમી છે જે ખૂબ જ સારો એવો તહેવાર આપણે જન્માષ્ટમીની ઉજવણી અને મેળાની મજા માણીએ છીએ પછી છે પતેતી તો તેની અંદર છે પતિતિની પણ ઉજવણી કરીએ છીએ દિવાળી જે હમણાં જ ગઈ અને ત્યારબાદ આપણું દ્વિતીય સત્ર શરૂ થયું ખૂબ મોજ મસ્તી અને ફટાકડા ફોડ્યા નવરાત્રિ તો નવરાત્રિની અંદર માતા અંબાજીની આપણે જે આરાધના કરી અને ત્યારબાદ ક્રિસમસ પચીસ ડિસેમ્બર જે મિત્રો ખાસ કરીને આપણે પહેલો રજાનો દિવસ બાળકો માટે ખૂબ આનંદનો હોય છે તો ગણેશ ચતુર્થી ત્યારબાદ અને ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે પંદરમી ઓગસ્ટ અને મોહરમ તો મિત્રો આ આપણા તહેવારો હતા બારે માસના મિત્રો હવે એક સરસ મજાનું ચિત્ર આપેલું છે તેને આપણે વાંચવાનું છે પેરેગ્રાફ અને પછી સરસ રીતે તેને આપણે જે આપેલું છે તેને સરસ રીતે તેને પૂરવાનું છે બરાબર તો પેરેગ્રાફ છે આપ શાંતિથી તેને વાંચી અને પછી તેના જવાબ પુરવાના છે તો આવી રીતના છે એ પૂરવાના થશે મિત્રો તો મિત્રો આવી રીતના છે એ પુરવાના થશે તો જોઈએ ચિલ્ડ્રન બોલ ટેન્ટ ડોગ બેન્ચ બરાબર બીચ છે પછી ટ્રી અને બર્ડ્સ છે તો પહેલું વાક્ય આપણે આ રીતના બનાવી શકાય મિત્રો કે મેની ચિલ્ડ્રન્સ આર એન્જોઈંગ એટ ધ સી બીચ બરાબર એટલે ચિલ્ડ્રનનું પહેલું વાક્ય ત્યારબાદ બોલનું વાક્ય બનાવીએ અ બોલ ઇઝ અ લેઇંગ નિયર ધ ટેન્ટ ત્યારબાદ ટેન્ટનું વાક્ય ત્રીજું અ બોય ઇઝ સ્ટેન્ડિંગ ઇન સાઈડ અ ટેન્ટ પછી બીચનું વાક્ય ધેર ઇઝ અ ડોગ અંડર ધ અમ્બ્રેલા એટલે ડોગનું વાક્ય બન્યું મિત્રો ત્યારબાદ હવે બીચનું બનાવીએ કે ધ બીચ લુક ધ બ્યુટીફુલ અધર સાઈડ ઓફ ધ બીચ ત્યારબાદ બર્ડ્સનું વાક્ય બર્ડ્સ આર ફ્લાઈંગ ઇન ધ સ્કાય તો મિત્રો આ થયા જુદા જુદા બધા પ્રકારના વાક્યો ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બાય ધ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોર ધ બોક્સ એન્ડ રાઇટ અબાઉટ માય સ્કૂલ આપેલા બોક્સ સાથે જે વિકલ્પ છે એ પસંદ કરવાનો છે અને વાક્ય પૂર્ણ કરવાનું છે અને તમારી સ્કૂલ એટલે કે માય સ્કૂલ વિશે તમારે લખવાનું છે તો અહીંયા થોડાક છે આપણને વાક્યો આપેલા છે એના આધારે આપણે પૂરું કરીએ ધ નેમ ઓફ માય સ્કૂલ ઇઝ તો તમારી સ્કૂલનું નામ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે જે હોય બરાબર તો એમાં આવશે બરાબર અહીંયા જે છે એ એના અલગ સિવાય તમે લખી શકો પ્રાઇમરી સ્કૂલ જે છે એ રાખી શકો બાકી તમે જે છે તમારી સ્કૂલનું નામ અહીંયા લખવાનું છે બીજું છે કે ધેર ઇઝ અ સ્મોલ ગાર્ડન એન્ડ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ ત્રીજું વાક્ય ધેર આર સિક્સટીન્સ ક્લાસરૂમ્સ ઇન સ્કૂલ અને ધેર આર સિક્સ હંડ્રેડ સ્ટુડન્ટ્સ ઇન અવર સ્કૂલ પાંચમું છે ધેર ઇઝ અ લાઇબ્રેરી અન લેબોરેટરી અ સ્ટાફ રૂમ એન્ડ એન ઓફિસ બરાબર ત્યારબાદ બીજા જોઈએ વાત કે ધેર આર મેની ટ્રીઝ ઇન ઇન સ્કૂલ અને શ્રી વિશ્વ વિશ્વભાઈ વિશાલભાઈ સોલંકી ઇઝ અવર પ્રિન્સિપાલ તો તમારે જે કંઈ નામ છે એ લખી શકો અને દેર આર અબાઉટ ટ્વેન્ટી ફોર ટીચર્સ ઇન માય સ્કૂલ અને ધ ટીચર્સ આર કેરિંગ એન્ડ લવિંગ તો આવી રીતના છે મિત્રો વાક્ય લખી શકાય છે મિત્રો છેલ્લું આપણે દસમું વાક્ય છે એ જોઈએ કે આઈ લાઈક માય સ્કૂલ વેરી મચ તો છેલ્લે વેરી મચ છે એ તમે પૂરી અને વાક્ય પૂરું કરી શકો છો ત્યારબાદ આગળ જોઈએ મિત્રો વિદ્યાર્થી મિત્રો હવે માય સ્કૂલ વિશે જે આપણને વાક્ય બનાવી અને પેરેગ્રાફ તૈયાર કરવાનો હતો તો આ રીતના તમારે તમે જોઈ શકો છો આ રીતના સંપૂર્ણ આપણે પેરેગ્રાફ છે એ લખેલો છે તમે લખી શકો ધ નેમ ઓફ ધ માય સ્કૂલ ઇઝ બરાબર વસન્સ પ્રાઇમરી સ્કૂલ્સ ધેર ઇઝ અ સ્મોલ ગાર્ડન એન્ડ વીક જે કંઈ વાક્ય છે દસે દસ એ કન્ટિન્યુ આ રીતના લખતા જશો બરાબર એક લાઇનમાં નથી લખવાના પેરેગ્રાફ રૂપે લખવાના છે તો આ રીતના તમારો પેરેગ્રાફ છે માય સ્કૂલ વિશેનો બની જશે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ત્રેસઠ ઉપર તમને હવે ખાલી જગ્યાઓ આપી છે અધૂરા વાક્ય સાથે તો આપણે ચિત્ર સાથે ખાલી જગ્યા પૂરવાની છે સમજવાનો છે અને પૂરવાની છે બરાબર તો અહીંયા પેલા આઈ લખીશું આઈ સાથે જ એમ આવે છે બરાબર એટલે આગળ આઈ ફરજિયાત માય સાયકલ જ્યારે સંબંધકની વાત હોય ત્યારે માય આપ વપરાય છે અને જ્યારે એ જ વસ્તુ જ્યારે બીજી દાન બોલે છે તો ઈટ વપરાય છે સાયકલની જ વાતમાં તો ઇટ ઇઝ અ રેડ કલર બરાબર તો આઈ માય અને ઇટ આ ખાલી જગ્યામાં મૂકવાનું છે બીજા ચિત્રની અંદર વાત કરીએ તો અહીંયા રમતનું ચિત્ર એક આપેલું છે ફોર બોઇઝ આર ધેર ઇન ધ પ્લેગ્રાઉન્ડ તો અહીંયા આવશે ધે ખાલી જગ્યામાં આર પ્લેઈંગ ફૂટબોલ ધેર અ ગર્લ્સ આર ઓલસો પ્લેઇંગ વિથ ધેમ તો ધે અને ધેમ આવશે સાથે સાથે આગળ જોઈએ તો અહીંયા ખાલી જગ્યામાં આર છે એટલે આગળ વી લખીશું તો વી આર સ્ટુડન્ટ્સ અને વી પછી આવશે ધીસ ઇઝ અવર ક્લાસ તો વી અને ધીસ ખાલી જગ્યામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો અહીંયા ચોથું વાક્ય છે બરાબર ધીસ ઇઝ માય બ્રધર બરાબર તો અહીંયા માય આવશે અને હિઝ નેમ ઇઝ શ્યામ તો અહીંયા માય સાથે પછી એના પછી તેનું નામ આપણે કહીએ ને તો હિઝ વપરાય હંમેશા હીની સાથે હિઝ વપરાય એટલે આપણે હિઝનું જે સંબંધક રૂપ મૂકેલું છે અને શ્યામ એનું નામ છે અહીંયા આપવામાં આવેલું છે જે મિત્રનું છે ત્યારબાદ માય સિસ્ટર ઇઝ ટીચર બરાબર માય સિસ્ટર ઇઝ અ ટીચર સી લાઈક્સ ટ ડાન્સ આઈ લાઇક હર વેરી મચ જ્યારે સ્ત્રીની વાત કરવામાં આવે બરાબર તેનું તેની વાત કરવામાં આવે ત્યારે હર એ સ્ત્રી માટે વપરાય છે પુરુષ માટે છે એ જે છે સંબંધ રૂપ હીઝ વપરાય છે રેડી તો આ મિત્રો તમારે સમજી અને લખવાનું છે ત્યારબાદનો પ્રશ્ન છે સોળમો કે પ્લેસ અન્ડર ધ વર્ડ ધ યુઝિંગ હી સી ઇટ અને ધી આ જે સર્વનામ આપણને આપવામાં આવેલા છે બરાબર તો એને આપણે રિપ્લેસ કરવાના છે એટલે કે ફેરબદલી કરવાની છે અલગ બરાબર તો જોઈએ આગળ હવે મિત્રો અહીંયા જુઓ પહેલાં કે અહીંયા શિલા આપેલું છે તો શિલાને આપણે રિપ્લેસ કરવાનું તો શીલા છોકરી છે તો છોકરી માટે કયું સર્વનામ વપરાશે સી વપરાશે તો આપણે શિલાને દૂર કરીશું અને સી લખીશું સી લાઇક્સ ટુ પ્લે વિથ ધેમ બાકી બધું એમનામ જ રહેવા દેવાનું છે બીજું છે અહીંયા રોહન તો રોહન માટે એટલે છોકરો છે બરાબર તો એના માટે પુરુષ માટે આપણે હી સર્વનામ વપરાય છે તો આપણે હી મૂકીશું હી હેઝ અ પેટ ડોગ બરાબર ત્યારબાદ ત્રીજું છે કેમલ તો કેમલ માટે છે એ નાન્યતર જાતિમાં એટલે કે પ્રાણીમાં આવે છે તેના માટે ઈટ વાપરીએ છીએ આપણે તો ઇટ ઇઝ અ ડ્રિંકિંગ વોટર ત્યારબાદ આગળ જોઈએ અહીંયા રાજુ છે રાજુ કેન ડાન્સ તો રાજુ સાથે આપણે હી વાપરીશું બરાબર હી કેન ડાન્સ ધ બેટ બેટ છે જાતિમાં આવે છે માટે બરાબર તો ઇટ ઇઝ અ બ્રોકન ત્યારબાદ રીના રીના એ છોકરી છે માટે અહીંયા આપણે સી વાપરીશું સી ઇઝ અ સ્વિમિંગ બરાબર ત્યારબાદ મનોજ એન્ડ કિરણ તો એ બહુવચન છે મિત્રો મનોજ પુરુષ તો છે તો તમે હી નહીં લખી શકો અહીંયા બે એકથી વધારે વ્યક્તિની વાત આવે એટલે બહુવચનનું વાક્ય કહેવાય તો બહુવચનના વાક્યની અંદર છે આપણે ધે વાપરીએ છીએ બરાબર હી સી ઇટની સામે ધે આવે આપણે તો ધે આર રીડિંગ બુક્સ બરાબર તો આ ધ્યાન રાખવાનું છે રામ ઇઝ રામ ઇઝ ઇન ધ લાઇબ્રેરી તો રામ છે પુરુષ છે એટલા માટે આપણે નામ ઉપરથી ખબર પડી જાય પુરુષ છે એટલા માટે આપણે હી વાપરીશું હી ઇન ઇઝ ઇન ધ લાઇબ્રેરી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્નનો જોઈએ તો તેના પછીના પ્રશ્નની અંદર આપણે જોવો કે કમ્પ્લેટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ બરાબર આ સાચો વિકલ્પ છે આપણે પસંદ કરવાનો છે અને સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યામાં મૂકવાનો છે તો આપણે ખાલી જગ્યાએ પૂરી હિસાબ જોઈ શકો છો બરાબર તો ધીસ ઇઝ રીના ઇટ ઇઝ તો અહીંયા હર લખીશું માય નહીં લખીએ બરાબર કારણ કે રીનાની વાત થાય છે એટલા માટે હર લખીશું પછી રમેશ હેઝ અ કાર તો અહીંયા રમેશની વાત થાય છે માટે રમેશની સાથે હંમેશા હિઝ આવે બરાબર હર તો છોકરી માટે આવે તો હરનો વાપરશું નહીં ત્રીજું છે વી આર સ્ટુડન્ટ્સ એન્ડ ધૂઝ આર અવર બુક્સ તો અહીંયા આપણે અવર લખીશું બરાબર વી સાથે હંમેશા અવર આવે છે રોહન એન્જોય ઇટિંગ ફ્રુટ્સ તો અહીંયા હિટ ઇઝ લખીશું બરાબર ત્યારબાદ પાંચમું છે સી ઇઝ રાધિકા એન્ડ ટુડે ઇઝ તો એમાં જે છોકરી છે એટલે હર અને અજય ઇઝ ધ ટોલેસ્ટ ચાઇલ્ડ ઇન અવર ક્લાસ તો અહીંયા મિત્રો અજયની વાત છે અને આખા સમગ્ર ક્લાસની વાત છે એટલે અવર આવશે ત્યારબાદ આગળ નો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા છે એ સાચી બને છે એવી જ રીતના આપણે પૂરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરેલી છે આપ જોઈ શકો છો આઈ એમ બરાબર વત્સાલ વત્સલ ધીસ ઇઝ માય આઈ અને માય બે ઓપ્શન છે એમાં આપણે માય મૂકવાનું છે પહેલાંમાં બુક તો એની અંદર અહીંયા ઇટ આવશે બરાબર ત્યારબાદ

ત્યારબાદ ધીસ ઇઝ માય બરાબર અહીંયા માય મૂકવાનું છે કઝીન હિઝ તો અહીંયા હિઝ આવશે મિત્રો નેમ ઇઝ બરાબર પ્રજ્ઞેશ ત્યારબાદ પાંચમો માય મધર ઇઝ હાઉસ વાઈફ સી તો અહીંયા સી આવશે સી લવ્સ કુકિંગ આઈ લાઈક હર બરાબર વેરી મચ છઠ્ઠા વાક્યમાં કે માય ફાધર ગોઝ ટુ ઓફિસ તો અહીંયા હી આવશે ગોઝ ટુ ઓફિસ બાય કાર ઇટ ઇઝ ઓફ રેડ કલર બરાબર આગળ જોઈએ ત્યારબાદ વિદ્યાર્થીનો પેજ નંબર છે એ આપણે ચોસઠ તમારું બરાબર એકસઠ બાસ ત્રેસઠ ચોસઠ તો તેસઠ ચોસઠ કે પાસઠમાં તમને આ રીતના ચિત્ર આપેલા હશે બરાબર અને તમારે સેમ ટુ સેમ છે શાકભાજીના નામ લખવાના છે આવી રીતના બીજું કંઈ કરવાનું છે નહીં તો બધા શાકભાજી અને ફળોના નામ જેટલા પણ છે તો સેમ ટુ સેમ નીચે તમારે જે ખાનું આપેલું છે તેની અંદર લખતા જવાના છે તો સંપૂર્ણ લખી નાખીશું આપણે પહેલાં ત્યારબાદ મિત્રો કે પ્લેસ અ લેટર ધ કરેક્ટ ઓર્ડર ફ્રોમ ધ નેમ ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આપેલા મૂળાક્ષરો શાકભાજી કે ફળના નામ મુજબ આપણે ગોઠવીને લખવાના છે તો અહીંયા છે શાકભાજીના જે નામ છે શાકભાજીમાં અને ફળોના નામ છે એ ફળોની અંદર લખીશું બરાબર તો અહીંયા જે આડાવડા આપણને આપેલા છે તો એને વ્યવસ્થિત લખવાના જેમ કે આમાંથી છે પોટેટોના સ્પેલિંગ બને છે સાચો પોટેટોનો બને છે બરાબર તો અહીંયા પોટેટો લખીશું તેવી જ રીતના મિત્રો આ બીજાની અંદર આવશે ટોમેટો ત્રીજાની અંદર આવશે ઓનિયન એટલે ડુંગળી બરાબર ચોથાની અંદર આવશે બરાબર કેબેજ પાંચમાની અંદર આવશે કેરટ અને છઠ્ઠામાં આવશે એપલ સાતમામાં આવશે બરાબર મેંગો આઠમામાં આવશે બનાના નવમામાં મિત્રો આવશે ઓરેન્જ દસમામાં આવશે મિત્ર બરાબર પ્યોર અને છ અગિયારમાંમાં પીઝ અને બારમાની અંદર છે ગ્રેપ્સ અને તેરમાની અંદર બરાબર કેપ્સિકમ અને ચૌદમાની અંદર આવશે પલ તો આ રીતના ચૌદે ચૌદ છે વિદ્યાર્થી મિત્રો આ રીતના વ્યવસ્થિત એના જે સ્પેલિંગ બને છે તે રીતના આપણે લખવાના છે ત્યારબાદ પેજ નંબર છાસઠ પર તમને અહીંયા જે ચિત્રો આપેલા છે તેના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે તો અહીંયા જે આપ્યું છે કે વિસ ધ શેપ ઇઝ ધીસ શેપ એટલે એનો આકાર કેવો છે મિત્રો તો તમને કેવો દેખાય છે આકાર સરસ આ આકાર છે એ ચોરસ છે તો અહીં લખવાનું ધીસ ઇઝ અ સ્ક્વેર બરાબર સ્ક્વેરનો સ્પેલિંગ લખવાનો છે ત્યારબાદ અહીંયા આપણે જોઈ શકો છો આનો તમને જે છે શેપ કેવો દેખાય છે સર્કલ દેખાય છે એટલે કે ગોળ દેખાય છે તો ધીસ ઇઝ અ સર્કલ ત્યારબાદ વિચ શેપ ઇઝ ધીસ બરાબર આનો તમને શેપ એટલે કે આકાર કેવો દેખાય છે

ચોરસ આપણને જોવા મળે છે બરાબર ચેસ બોર્ડ છે આખું ચોરસ જોવા મળે છે તો વિચ ઇઝ ધીસ તો ધીસ ઇઝ અ સ્કવેર કારણ કે આ ચેસ બોર્ડ છે વિદ્યાર્થી મિત્રો બરાબર માઇન્ડ તેજસ્વી બનાવવા માટે આ ચેસ બોર્ડ ખૂબ ઉપયોગી છે ત્યારબાદ અહીંયા જોઈ શકો છો બરાબર ગોળ છે એટલા માટે સર્કલ આપણે લખશું ધીસ ઇઝ અ સર્કલ અહીંયા ત્રિકોણ ટાઈપ સમોસા છે માટે આપણે ટ્રાયંગલ લખીશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર છાસઠ સડસઠની વાત કરીએ તો એમાં જોઈએ તો રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ માય સ્કૂલ એન્ડ રાઈટ બરાબર એકોર્ડિંગ ઇન યોર નોટબુક તો નીચે આપેલા માય સ્કૂલ વિશે તમારે પેરેગ્રાફ વાંચવાનો છે અને તે મુજબ તમારી નોટબુકમાં લખવાનો છે તો આ સ્કૂલનું સરસ મજાનું ચિત્ર આપેલું છે અને આ ચિત્ર ઉપરથી માય સ્કૂલ છે એ અહીંયા તમે જોઈ શકો છો તો સરસ રીતે આ નિબંધ છે એ તમારે તૈયાર થઈ જશે તો આ રીતના તમારે લખી નાખવાનું છે પાના નંબર સડસઠની વાત કરીએ મિત્રો તો અહીંયા જે એટલા આપણને અહીંયા તમે જોઈ જ શકો છો કે આપેલા મુદ્દાનો ઉપયોગ કરીને તમારે મનપસંદ ફળ કે શાકભાજી વિશે લખો અને તેનું ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાના છે તો નેમ કલર સાઈઝ શેપ ને ટેસ્ટ તો જોઈએ તો આનો પહેલાં તો જોવાનું છે આ સફરજન છે બરાબર એપલ તો આપણે આ બધાનું એનું નામ શું છે તો માય ફેવરેટ ફ્રૂટ્સ ઇઝ એપલ બરાબર પછી બીજો આવશે ઓપ્શન કલરનો તો કે ઇટ ઇઝ અ રેડ કલર ત્રીજું આવશે સાઈઝ બરાબર આકાર એનો ઇટ ઇઝ કેન બી બિગ ઓર સ્મોલ અને શેપ શેપ એટલે એનો આકાર થશે તો ઇટ ઇઝ અ રાઉન્ડ ઇન શેપ બરાબર અને ટેસ્ટ એનો સ્વાદ કેવો છે તો ઇટ ઇઝ ટેસ્ટ ઇઝ સ્વીટ એટલે કે મધુર મીઠો સ્વાદ હોય છે ત્યારબાદ એવી જ રીતના બીજું છે માય ફેવરેટ ફ્રૂટ એ તમારી જાતે મિત્રો તમને મનપસંદ હોય એવું ફ્રૂટનું ચિત્ર દોરવાનું છે અને એના વિશે આ ઉપર મુજબ છે એવી જ રીતના તમારે એના પણ જાતે વાક્ય બનાવવાના છે તો માય ફેવરેટ વેજીટેબલ એવી જ રીતના એક બીજું છે તમને મન ગમતું કોઈ પણ શાકભાજીનું ચિત્ર દોરવાનું છે ચાહે રીંગણ હોય કોબીઝ હોય અને એના વિશે જ એ કલર એનો સ્વાદ તમને જે પણ લાગતો હોય એ તમારે લખવાનું છે અને અંતે મિત્રો ફ્રૂટ સોંગ અને વેજીટેબલ સોંગ્સ આપવામાં આવ્યું છે તો મિત્રો અહીંયા જે આપણે લખવાની બાબત હતી એ બધું જ પાઠ્યપુસ્તકનું આપણે સોલ્યુશન તમને સંપૂર્ણ કરાવી દીધું છે આશા રાખું છું કે આ એક જ વિડિયોની અંદર સંપૂર્ણ પાઠ્યપુસ્તકનું સોલ્યુશન તમને પસંદ આવ્યું હશે જો પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને શેર કરી દો અને અમારી ચેનલને આઈએમપી એજ્યુકેશનને ખાસ સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન દબાવી દો જેથી તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે